नमस्कार विद्यार्थियों, हूँ कल्पना मैडम। तमे घणा वक्त थी घर में छो, परिस्थिति जाणो छो के कोरोना वायरस ने लीधे आपणे घर में छीए, शाळा में आवी शकता नथी। शाळा में आवानुं मन थतुं हशे, मने पण तमारा वगर गमतुं नथी। हवे तमे धोरण 3 मांथी पास थई अने चौथा धोरण में आवी गया छो, तो हूँ तमने चौथा धोरण में गुजरातीनो विषय शीखाड़वानी छूं। तो आजे आपणे शरूआत धोरण 4 ना पहला पाठथी करीए छे अने पाठनुं नाम छे नावडी चाले। तो तमे बधा तमारी चोपड़ी खोलजो, पोते जाते पेन्सिल अने रबर पण साथे राखजो। ज्यां ज्यां पेन्सिल जरूरनी रबर पड़शे त्यां आपणे एनो उपयोग करीशुं। तो हवे हुं तमने जे कंई समझावुं छुं तेमां तमारुं ध्यान राखजो। एकवार देड़को, पीलू, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા। તમે તમારા ચિત્રમાં, તમારી ચોપડીમાં પણ જોઈ શકો છો, સામે ચિત્ર આપેલું છે કે દેડકો છે, પીલું છે, ઉંદર છે અને ભમરો છે, એ બધા એકબીજાનો હાથ પકડી અને ફરવા નીકળે છે। જેમ તમે પણ તમારા ભાઈબંધો અને બહેનપણીઓ સાથે ફરવા નીકળો છો ને, એવી જ રીતે એ લોકો ફરવા નીકળ્યા છે। અત્યારે તો લોકડાઉન છે એટલે તમે નથી નીકળી શકતા, પણ આ લોકો ફ્રી ડાઉનમાં છે એટલે ફરવા નીકળ્યા છે। અને ત્યાં જ્યાં જ્યાં બ્લુ લાઇન છે ત્યાં તમારે અધૂરી લાઇન એટલે કે અધૂરી વાર્તા પણ તમારે પૂરું કરવાની છે। ચાલો તરીએ કહી અને દેડકો પાણીમાં કૂદી પડ્યો। અને આ લોકો ફરતા ફરતા ક્યાં જાય છે ખબર છે તમને? એક તળાવના કિનારે જાય છે। અને એ તળાવના કિનારે આ ચારેય ભાઈબંધો જાય છે, એમાં દેડકા પાણી જોયો અને ખુશ થઈ ગયો, અને ખુશ થઈ ગયો એટલે કૂદી પડ્યો। આગળની લાઇનમાં તમારે જાતે ઉમેરવાનું છે કે આ વાર્તાને આપણે કેવી રીતે આગળ વધારવાની છે। પણ અમને તો તરતા નથી આવડતું, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું। આજે બાકીના જે 4 મિત્રો હતા એમને તરતા આવડતું નહોતું, એટલે એ લોકોને કીધું કે અમને તરતા આવડતું નથી, દેડકાને તો તરતા આવડતું હતું એટલે એ કૂદી પડ્યો। પીલું, ઉંદર, કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું કે દેડકો એકલો પાણીમાં કૂદી પડ્યો અને તેઓ પોતે રહી ગયા। હવે શું કરવું એવું વિચારમાં અને મથામણમાં તેઓ એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા। ચર્ચા કરતાં કરતાં એ લોકોને એક સરસ વિચાર આવ્યો। એમાં જે પીલું હતું એ ગયું અને ઝડપથી પાંદડું લઈ આવ્યું। પીલું એટલે શું? તમને લોકોને થતું હશે કે આ પીલું શબ્દ શું છે? તો જે મરઘીનું નાનું બચ્ચું હોય ને એને પીલું કહેવાય। એ તો તમે સૌ જોયું હશે ને, જાણતા હશો, તમારી આજુબાજુ પણ તમને જોવા મળી જશે। તો એ જે પીલું હતું એ જઈ અને ઝડપથી પાંદડું લઈ આવ્યું, અને એ ઉંદરને પણ તમે જોયો હશે જે તમારા ઘરની આજુબાજુમાં તમને જોવા મળી જાય છે, એ ઉંદર પણ ઝડપથી ગયો અને એક નાળિયેરની કાચલી લઈ આવ્યો। આ જ્યાં જ્યાં આ પાન ઉપર ભૂરી લાઈન દોરેલી છે ત્યાં તમારે અધૂરી વાર્તા પૂરી કરવાની છે કે આમાં વધારે આગળ બીજું શું દોરી શકાય। અને જે જે નવા શબ્દો તમને લાગે છે ત્યાં તમારે લાઈન કરી અને એ શબ્દને 5-5 વખત લખી અને તમારે પ્રેક્ટિસ કરવાની છે। આ માટે તમારી ગુજરાતીની એક લીટીવાળી લાઇનવાળી નોટ લાવવાની છે અને એ લાઇનવાળી નોટમાં રોજ તારીખ મારી અને હું જે કંઈ ઘરકામ આપું તે પણ તમારે ત્યાં લખવાનું છે। અને શાળા ઉઘડતા જ્યારે તમે શાળામાં પ્રવેશ કરશો અને આવશો ત્યારે હું એ લેસન ચેક કરવાની છું। અને દરરોજ એક બીજી પણ નોટ બનાવવાની છે અનુલેખનની, જેમાં તમારે 10 લીટીનું દરરોજ અનુલેખન કરવાનું છે। હવે આપણે આગળના પાન ઉપર જઈએ। ત્યાં તેઓ બધા આ વસ્તુઓ લાવ્યા પછી શું કરવા માંડ્યું તમે દેખાય છે ચિત્રમાં? જુઓ, એ ચિત્રમાં તેઓ કામે લાગી ગયા। તો પીલું પોતાની ચાંચથી સરસ પાંદડાને ઝીણા ઝીણા કાણા પાડી અને કંઈક કામ કરી રહ્યું છે, ઉંદર દોરી બાંધી રહ્યો છે અને ભમરો પણ કંઈક મદદ કરી રહ્યો છે। તો એમ કરી અને બધા કામે લાગી ગયા અને કંઈક નવી વસ્તુનું સર્જન કરે છે। અને એ વસ્તુ શું છે તમને ખબર છે? આ પાઠનું નામ જે છે ને તે છે નાવડી। નાવડી એટલે કે હોડી, જે પાણીમાં સફર કરે છે, પાણીમાં વાહન, પાણીનું વહન છે, જે પાણીના માર્ગે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, જેને આપણે વાહન વ્યવહારના સાધનો તો તમે ઘણા બધા જાણતા છો અને જોયા હશે। રોડ ઉપર ચાલનારા વાહન વ્યવહારના સાધનોના નામ પણ તમને જાણો છો ને, આવડે છે તમને, પણ આ નાવડી છે એ પાણીમાં ચાલે છે। બધાએ ખૂબ મહેનત કરી અને એક સરસ મજાની નાવડી બનાવી। તમે ચિત્રમાં જોઈ શકો છો કે કાચલીમાં એક પાંદડું લગાવી અને શણ જેવું બનાવી અને સરસ પાંદડું ગોઠવી અને એમાં
એ લોકો મળે સરસ મજાની એક નાવડી બનાવી. એ નળિયેરની કાચલી પણ તમે જોઈ શકો છો, પાંદડું પણ જોઈ શકો છો. અને એ નાવડીને પછી પાણીમાં છોડી દીધી. નાવડી તો સરસ સરરર કરતી ચાલવા માંડી. તમે પણ બનાવજો. જો તમારી પાસે આવા સાધનો હોય તો તમે પણ આવી નાવડી બનાવજો, અને કાગળની નાવડી પણ બનાવજો, અને તમારું નામ લખીને લાવજો. હું શાળા ખુલતા તેની ચકાસણી કરીશ. પછી બધા જોવા માંડ્યા કે નાવડી તો સરસ ચાલે છે. એટલામાં દેડકાએ પાણીમાંથી બહાર માથું કાઢ્યું અને જોવા માંડ્યો કે આ લોકો શું કરે છે. આ લોકોને તો તરતા નહોતું આવડતું, તો આ લોકો નિરાશ થઈ ગયા. પણ ના મિત્રો, એ લોકો નિરાશ થયા નહીં, અને એમણે પોતાની વિચાર વિવેક બુદ્ધિથી એક સરસ મજાની નાવડી બનાવી. જ્યારે દેડકો કેવો થઈ ગયો, અભિમાની થઈ ગયો અને સ્વાર્થી થઈ ગયો, અને એકલો એકલો પાણીમાં જતો રહ્યો, કેમ કે એને તરતા આવડતું હતું અને આ બાકીના મિત્રોને તરતા નહોતું આવડતું. એટલે તેઓ આ સરસ મજાની નાવડી બનાવી અને અંદર બેસી અને છબછબિયા કરતા કરતા નાવડી સુધી પહોંચી ગયા અને આગળ વધ્યા. પછી દેડકો એમને જોવા માટે છેક નાવડી સુધી પહોંચી ગયો, પણ એને કંઈ દેખાયું નહીં. તો મિત્રો, આ પાઠ પરથી આપણે એ જ શિખામણ લેવાની છે કે પોતાની આવડતનું ક્યારેય અભિમાન કરવું નહીં. એવું કરશો તમે? નહીં કરવાનું. અને બીજાને હંમેશા મદદ કરવાની છે. આ પાઠમાં જેટલા બી ચિત્રો આપેલા છે, પીલું, ઉંદર, ભમરો, એમાંથી જે ચિત્ર તમને દોરતા આવડતું હોય એ સરસ મજાનું ચિત્ર તમારી નોટમાં દોરજો, અને એમાં સરસ મજાના રંગ પૂરી અને શાળામાં આવો ત્યારે લઈને આવજો. અને હા મિત્રો, ખાસ ધ્યાન રાખજો, હો, તારીખ મારવાનું ભૂલતા નહીં. મેં જેમ તમને આગળ જણાવ્યું તે પ્રમાણે અનુલેખન પણ એક અલગથી નવી નોટમાં તમારે કરવાનું છે, અને રોજે રોજ તારીખ મારી અને ગણવાનું, સોરી, લખીને લાવવાનું છે, જે હું ચેક કરીશ. અને આ પાઠમાંથી આપણે જે શીખ્યા છીએ એ વાત તમારે ખાસ યાદ રાખવાની છે, બીજાને મદદ કરવાની. તો આ વિડીયો જેવા બાળકો પાસે આવો ફોન નથી તેમને પણ તમારો ફોન લઈ જઈ અને આ વિડીયો બતાવજો, જેથી તે ધોરણ 4 નો પાઠ 4 સારી રીતે શીખી શકે. તો આવજો.